અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામી રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ આવે છે જેને લઈને હિંમતનગર વિભાગના સાબરકાંઠાના હિંમતનગર ઈડર ખેડબ્રહ્મા અને પ્રાંતિજ અરવલ્લી જિલ્લાના મોડાસા બાયડ ભિલોડા ગાંધીનગર જિલ્લાના માણસા મળી આઠ એસટી ડેપોમાં એક્સ્ટ્રા સિત્તેર એસટી બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે પાંચથી દસ સપ્ટેમ્બર દરમિયાન એક્સ્ટ્રા એસટી બસો દોડી હતી

નવ એસટી બસો ચાર હજાર પાંચસો માણસા એસટી ડેપોની સાત એસટી બસો રૂપિયા બે હજાર એકસો છેતાલીસ મોડાસા એસટી ડેપોની સાત એસટી બસો બે હજાર ચોપન પ્રાંતિજ એસટી ડેપોની છ એસટી બસોની એક હજાર છસો ને બાર રૂપિયા આવક થઈ છે ત્યારે હવે એસટી ડિપાર્ટમેન્ટમાં હિંમતનગર એસટી વિભાગીય કચેરી દ્વારા રક્ષાબંધનના તહેવાર પર પણ નવ્વાણું એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે જન્માષ્ટમીએ બ્યાસી એસટી બસોનું આયોજન કરવામાં આવ્યું છે આગામી દિવસમાં ઈડરના જાદર મુકામે યોજના ત્રિદિવસીય મેળો યોજાવાનો છે એસટી વિભાગીય કચેરી દ્વારા અંદાજીત એક્સ્ટ્રા ચાલીસ મિની એસટી બસ દોડવાનું આયોજન કરવામાં આવ્યું છે તો રાજ્યમાં ડાકોર દ્વારકા અને શામળાજીમાં પણ જન્માષ્ટમીનો તહેવાર ઉજાયો હતો ત્યારે જેને લઈને પ્રથમવાર શામળાજી ખાતે એસટી બસો મૂકવાનું આયોજન કરાયું છે જેમાં સારો આવકાર મળ્યો છે ખાસ કરીને ઈડર બાયડ અને મોડાસાના ભક્તો મોટી સંખ્યામાં બસનો લાભ લીધો છે આ વખતે હિંમતનગર વિભાગ દ્વારા સૌ પ્રથમ શામળાજીના મેળાનું આખું આયોજન કર્યું હતું એમાં આપણે સિત્તેર ટ્રીપોનું આયોજન કર્યું હતું એની સામે અમે એસી ટ્રીપો જેવું સંચાલિત કર્યું અને ત્રણ પોઈન્ટ ચોસઠ કરોડની આવક મેળવી છે જેમાં મહત્વે અરવલ્લી જિલ્લાના બાયડ છે મોડાસા છે એના યાત્રાળુઓએ લાભ લીધો તેમજ સાબરકાંઠાના ભિલોડા વિજયનગર ઈડર અને ખેડબ્રહ્માના યાત્રાળુઓ લાભ લીધો દિન પ્રતિદિન ડાકોર દ્વારકાની જેમ શામળાજીનું પણ મહત્ત્વ વધતું જાય છે અને ટ્રાફિકનું પ્રમાણ વધતું જાય છે તે ધ્યાને રાખી અને આ આ વખતે અમે સિત્તેર બસનું આયોજન કર્યું છે એ રીતે આવતી સાલ જો વધુ ટ્રાફિક મળશે તો એ પ્રમાણે વધારે આયોજન પણ કરવામાં આવશે સાહેબ પ્રથમ પ્રથમ વખત તમે આયોજન કર્યું હતું આયોજનમાં કેવી તમને જે આવકાર મળ્યો કેવો આવતા મળ્યો આ વખતે ગ્રામ્ય જે રૂરલમાંથી પબ્લિક આવે છે એ મોસ્ટલી કેવું બસોમાં જ મુસાફરી કરતી હોય છે એટલે જે આદિવાસી પટ્ટો છે અને ગ્રામીણ વિસ્તારનો પટ્ટો છે ત્યાંથી અમને વધારો યાત્રાળુના બસની સુવિધાનો આવકાર મળ્યો અને તે લોકોને કેવું કે પ્રાઇવેટમાં મુસાફરી ના કરવી પડે કારણ કે આમાં કેવું મેળાને સંદર્ભે બધા લોકલ પ્રાઇવેટ વ્હીકલોના કારણે કેવું કે બહુ ગીચતા પ્રમાણમાં ભરીને લોકો આવતા હોય છે વધુ ભાડું ચૂકવવું પડતું હોય છે ઘણીવાર અકસ્માતનો પણ ભય રહેતો હોય છે એ ધ્યાને રાખી અને આ વખતે યાત્રાળુઓએ એસટી બસમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખ્યો અને અમારું આ જે આયોજન હતું એને આવકાર્યું છે